છેતરપિંડી સ્નેચિંગ બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિક લોકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી અને આરોપીઓની ધરપકડ કરી. સુરતના કતારગામ ટોરેન્ટ પાવર નજીક ડિલિવરી મેન ગ્રાહકનો ફોન આવતા બાઇક રોડ પર દબાવી વાત કરતો હતો ત્યારે અચાનક બાઇક પર સવાર 3 અજાણ્યા ઇસમો આવી અને મોબાઈલ ફોન અને પાકીટ માંગ્યું હતું અને ના પાડતા બાઇક સવાર 3 લૂંટારાઓ પૈકી એકે સળિયો પિન્ટુના પેટમાં ઘુસાડી દીધો હતો. રવિવાર રાત્રે 9 વાગ્યાની ઘટના બની હતી જેમાં ઇજાગ્રસ્ત બનાસકાંઠાના પિન્ટુને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. મળતી માહિતી અનુસાર સંજયભાઈ અરવિંદભાઈ પટેલ, જે રૂમ નંબર 14, બિલ્ડિંગ નંબર 1, એસએમસી આવાસ પનાસ, સિટીલાઇટ, સુરતમાં રહે છે, જેઓએ પોતાના આર્થિક લાભ માટે 8 આરોપીઓને બહારથી જુગાર રમવા માટે બોલાવી અને તેઓની પાસેથી નાણાંના પૈસા ઉઘરાવી તેઓને જુગાર રમવાના સાધનો પૂરા પાડી જુગાર રમાડી અને પોતે 3 પતિનો જુગાર રમતો મળી આવી અને તેઓની પાસેથી કુલ્લે મુદ્દામાલ 57,000 મત્તાની સાથે જુગાર રમતા પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરતના ઉધના વિસ્તારની ઘટના સામે આવી છે જ્યાં ઉધનામાં આવેલ રોડ નંબર 6 ઉપર એક અજાણી વ્યક્તિની લાશ મળી આવી હતી જેમાં મરનારનું નામ ફિરોઝ છે અને તે 40-45 વર્ષની ઉંમરના છે. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અડાજણ પોલીસે ઇન્દ્રજીત ગુલામદાસ ટેલર, જેમની ઉંમર 45 વર્ષ હોય અને તે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને જે B306 સાંઈકૃતિ અપાર્ટમેન્ટ મથુરાનગરીની નજીક પાલનપુર ગામ અડાજણના રહેવાસી હોય તેમણે અડાજણ પોલીસે દારૂ સાથે ઝડપી પાડ્યા છે અને એક આરોપી રાજુભાઈ સોનીને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત શહેરના ઉધના ભાઠીના વિસ્તારમાં આવેલ શિવપાક અપાર્ટમેન્ટમાં ફરિયાદી પટેલ પરેશકુમાર બાબુલાલને આરોપી અરવિંદકુમાર શુક્લા, ચંદ્રપ્રકાશ ગુપ્તા, સુરેશ ભાદાણી અને રાણા નામના ઇસમે ફરિયાદીને બોલાવી ખોટી લાલચ આપી અને ફરિયાદીના બેંકના ખાતામાં કુલ્લે રૂપિયા 4,39,000 ભરાવી અને બાદમાં લોન નહીં આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી જે મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરતના નાનપુરા વિસ્તારમાં જીવન ભારતી સ્કૂલ પાસે સંકેતભાઈ દિલીપભાઈ ગાંધી પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ પર સવાર 2 અજાણ્યા ઇસમે ફરિયાદીના હાથમાંથી મોબાઈલ તફડંચી કરી ફરાર થયા હતા જે મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મિલન પોઈન્ટ સ્ટ્રોક આર્કેડ પાસે જાહેર રોડ પર કરણભાઈ પટેલ પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ પર સવાર 2 અજાણ્યા ઇસમોએ ફરિયાદીના હાથમાંથી મોબાઈલ ચોરી કરી ફરાર થયા હતા જે મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ રિંગ રોડ મિલેનિયમ માર્કેટ BSNL રોડ પર BSNL ઓફિસની બાજુમાં ચંદનસિંહ ભવનસિંહ રાજપૂત પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ પર સવાર 1 અજાણ્યા ઇસમે ફરિયાદીના ખિસ્સામાંથી રોકડ 1,00,000 રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરત શહેરમાં દિવસે ને દિવસે ચોરી લૂંટની ઘટના સતત વધતી રહે છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ રાજહંસ જીઓની બાજુમાં સેરી સ્ટ્રીટ ડ્રીમ પાસે જાહેર રોડ પર દીપક તોલારામ દનકાણીના હાથમાંથી મોટરસાયકલ પર સવાર 2 જણ્યા ઇસમોએ મોબાઈલની ચોરી કરી ફરાર થયા હતા જેની ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી.